ગણેશ મહોત્સવનો આજે બીજો દિવસ છે ત્યારે અમદાવાદના નહેરુનગરમાં બિરાજમાન થયેલા અમદાવાદના રાજાના દર્શને લોકો વહેલી સવારથી આવી રહ્યા છે. આ સ્થળે ઘણા વર્ષોથી અલગ અલગ થીમ પર સાર્વજનિક આયોજન કરવામાં આવે છે. આ સાથે જ ગરબા અને લોક ડાયરા જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. તો નહેરુનગર વિસ્તારમાં આવેલા આ છે અમદાવાદ ચાર રાજા. ઘણા વર્ષોથી અહીં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. સાર્વજનિક ખૂબ જ મોટું પાંડાલ બનાવવામાં આવે છે કે જ્યાં લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. તો કેવો માહોલ છે આજે બીજા દિવસે ગણેશ મહોત્સવનો અમદાવાદમાં તે જાણીશું. મૌલિક અમારા સંવાદદાતા આપણી સાથે જોડાયા છે. જી મૌલિક, કેવો માહોલ આજે જોવા મળી રહ્યો છે ગણપતિ મહોત્સવનો? જી બિલકુલ, આપને જણાવીશ કે અત્યારે હાલ આપણે જે નહેરુનગર પાસે આવેલ જે ગણેશ પંડાલ છે, જે પ્રખ્યાત નામ છે અમદાવાદના રાજા, તે રીતે સાર્વજનિક આ ગણેશ મહોત્સવ અહીંયા આગળ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે. અલગ અલગ થીમ ઉપર આ ગણેશ મહોત્સવ અહીંયા આગળ ઉજવાતો હોય છે. ત્યારે આ વખતે જે લેડીઝો માટે વપરાતા જે અનેક બુટીક છે, જે દેખાઈ શકે છે ગણપતિના શણગારમાં જે લગાવવામાં આવ્યા છે, તે દર વર્ષે આ પ્રમાણે અલગ અલગ આયોજન ગણેશ મહોત્સવમાં કરવામાં આવતું હોય છે. ખાસ કરી મહત્ત્વની વાત કરીએ તો જે અમદાવાદના રાજા તરીકે ઓળખાતા લોકોમાં અહીંયા એક ભીડ અને જે ગણપતિના ઉત્સવ મનાવાતો હોય છે, તેવી જ રીતે અહીં ઉત્સવ મનાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. પરંતુ સાથે સાથે અહીંયા આગળ જે સાર્વજનિક મહોત્સવમાં ડાયરા અને અન્ય જે લોકગાયકો છે તે લોકોને પણ અહીંયા આગળ બોલાવવામાં આવે છે, જેથી કરી મોડી સાંજે કહી શકાય કે ભક્તજનોનો અહીંયા આગળ જમાવડો થતો હોય છે. જે સાર્વજનિક સ્ટેજ છે આ ગણપતિ મહોત્સવ છે, તેની બિલકુલ બગલમાં જ આ પ્રમાણે રોડ ઉપર જ જે સાર્વજનિક સ્ટેજ છે તે સ્ટેજ બનાવવામાં આવે છે, જેથી કરી લોકગીતનું આયોજન કરી શકાય અને અન્ય આયોજન પણ આ 10 દિવસ દરમિયાન અહીંયા આગળ કરવામાં આવતા હોય છે. એટલે મોટી સંખ્યામાં કહી શકાય કે અહીંયા આગળ ભક્તજનો મોડી સાંજથી ઉમટી પડતા હોય છે, માત્ર એક ગણપતિ દાદાના દર્શન કરવા. રાત્રે અહીંયા રીતસરની લાઇન પણ આપણને જોવા મળી શકે છે, પરંતુ અત્યારે વહેલી સવાર છે. વહેલી સવારે આ પ્રમાણેની ભીડ લોકોમાં નથી જોવા મળતી, કારણ કે ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓ કહી શકાય તે ચોક્કસી ભગવાન માટે પણ ક્યાંક આળસુ સાબિત થતા હોય છે. જી આભાર મૌલિક જાણકારી આપવા માટે. તો સવારનો સમય છે, આજે ગણેશ મહોત્સવનો બીજો દિવસ છે. ખાસ કરી સાંજના સમયે અહીં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે, વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. સુરતની વાત કરીએ, બાપાના જન્મની ઉજવણીનો આજે બીજો દિવસ છે ત્યારે સુરતમાં પણ ગણેશ મહોત્સવની ધૂમ ચાલી રહી છે. સુરતમાં અંદાજે 54,000 ગણેશ મૂર્તિઓને પાંડાલમાં બિરાજમાન કરવામાં આવી છે. સુરતના નાનપુરામાં બિરાજમાન ગણેશને બાહુબલી થીમ પર તૈયાર કરવામાં આવ્યા છે, ત્યારે બાહુબલી ગણેશના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે. તો સુરતમાં કેવો માહોલ આજે બીજા દિવસે ગણેશ મહોત્સવનો જાણવાનો પ્રયાસ કરીશું. સુરતથી ચેતન આપણી સાથે જોડાયા છે. જી ચેતન, બીજો દિવસ છે આજે ગણેશ મહોત્સવનો, ભક્તોની અંદર કેટલો ઉત્સાહ દેખાઈ રહ્યો છે? જી ચોક્કસથી, ગણેશ મહોત્સવનો આજે બીજો દિવસ છે. ત્યારે સુરતની જો વાત કરીએ તો સુરતમાં 54,000 જેટલા જે નાની મોટી ગણેશજીની જે મૂર્તિઓ છે તે વિવિધ પંડાલોમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. ખાસ કરીને હાલ આપ જે દ્રશ્ય જે જોઈ રહ્યા છો તો સુરતના નાનપુરા વિસ્તારના છે, જ્યાં જે ગણપતિ જે છે તે ગણપતિ જે પંડાલ છે તે બાહુબલી થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. અહીં જે વિવિધ પ્રકારને જે વર્ક છે તે વર્કથી આખો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. જે ઝુમ્મર છે તે પણ વિવિધ પ્રકારના અહીં ઝુમ્મર અહીં લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને જો 10 દિવસની જો વાત કરીએ તો 10 દિવસ સુધી જે ભક્તજનો છે તે વિવિધ પ્રકારે ઉજવણી કરતા હોય છે. અહીં 56 ભોગની પણ અહીં ભગવાનને લગાવવામાં આવતા હોય છે, અને ખાસ કરીને જે નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી તમામ જે અહીં લોકો છે તે ભગવાનની ભક્તિ કરતા હોય છે. હાલ આપણી સાથે અહીં સ્થાનિક લોકો જોડાયા છે, તો તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ. જી 10 દિવસ સુધી અહીં ભગવાનની ભક્તિ કરવામાં આવતી હોય છે, કઈ રીતે ભક્તિ કરવામાં આવતી હોય છે? અમે લાવીએ એટલે ધામધૂમથી લાવીએ, નાચતા ગોતતા લાવીએ, અને બેન બાજાથી લાવીએ. અમે 10 દિવસ અમે કરીએ, 56 ભોગનું બી કરીએ છીએ. 10 દિવસમાં છેલ્લા દિવસ 56 ભોગ કરીએ છીએ.
જી ખાસ કરીને જે થીમ તૈયાર કરવામાં આવી છે, કેટલો સમય ગયો છે અને કયા પ્રકારની થીમ તૈયાર કરી છે? એ ભાવ મળી જેવું એ પટી ગયા છે ને રાતના બી અમે બેસીએ છીએ. અમે કેટલો સમય લાગ્યો છે આ મંડપ તૈયાર કરતા? આ સમય છે 10 દિવસ લાગેલો છે. જી કેટલી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે દર્શન કરવા માટે? આવશે દિલ્હીના 200 અહીંયા આવે છે. દિલ્હી બે અહીંયા નાસ્તો આ જમવાનું મમવાનું દિલ્હી 10 દિવસનું જમવાનું હોય છે. જી આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને જે ભક્તજનો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 10 દિવસ સુધી અહીં સવાર બપોર અને સાંજ જે 3 સમય છે તે અહીં ભગવાનને ભોગ ચડાવાતો હોય છે અને તમામ જે અહીં જે દર્શનાર્થે આવતા હોય છે ભક્તજનો તેમના માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. હાલ જે રીતે ભગવાનને જે આભૂષણો ચડાવવામાં આવ્યા છે, ભગવાનના જે પાદુકા છે તે તમામ વિશેષ પ્રકારથી તૈયાર કરવામાં આવતી હોય છે અને જે મંડપ છે એ મંડપ બનાવતા પણ 10 દિવસ જેટલો સમય અહીં લગાવવામાં આવ્યો છે. ખાસ કરીને જે સુરતની જો વાત કરો તો સુરતમાં જે વિવિધ જે પંડાલો છે બાહુબલી થીમ હોય કે વિવિધ પ્રકારની જે થીમ છે તેના પર તૈયાર કરવામાં આવ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે અહીં પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ગણેશ મહોત્સવ હોય છે ત્યારે આ ગણેશ મહોત્સવ નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી તમામમાં ખુશીનો માહોલ જોવા મળતો હોય છે. જી જી આભાર ચેતન સમગ્ર જાણકારી આપવા માટે.